ભરૂચ પોલીસની સિલ્કી ડોગે ગણતરીની મિનિટોમાં ચોરને ઓળખી લીધો હતો. મળતી વધુ જાણકારી પ્રમાણે આમોદ તાલુકાના રેસ્ટ હાઉસમાં ચોરીની ઘટના બની હતી. જોકે પોલીસ આ ચોરીનો ભેદ ઉકેલવા માટે ટ્રેકિંગ ડોગ સિલ્કીની મદદ લીધી હતી. પોલીસના આ ડોગે પકડાયેલા શકમંદોને તપાસ્યા હતા અને થેફ્ટ સ્પોટ અને એવિડન્સની સ્મેલ લઈને ચોરને ગણતરીની મિનિટોમાં શોધી કાઢ્યો હતો. ઉલ્લેખનીય છે કે રેસ્ટ હાઉસમાંથી 3.58 લાખની ચોરીની ઘટના બની હતી, જેનો ભેદ પોલીસના ડોગે ઉકેલ્યો હતો. ડોગની ચપળતાનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ડોગ તમામ શંકાસ્પદો પાસેથી પસાર થાય છે અને ત્યારબાદ જેણે ચોરી કરી હતી તે શખ્સ પાસે જઈ ભસવા લાગે છે. તારીખ 26/11/2024 રોજ દોરા જે એક્સપ્રેસ હાઈવે છે એના રેસ્ટ હાઉસ છે ત્યાં કડકો ચોરીનો ગુનો બનેલો, જેમાં જે ગોદરેજની લોકર હતું, જે લોકરમાં લગભગ 3,58,746 રોકડ રકમ હતી તથા બીજા ડોક્યુમેન્ટ, ડાયરી, કપડાં, ક્રેડિટ કાર્ડ વગેરે મુદ્દામાલ હતો, જેની લોકર સાથે ચોરી થઈ હતી. જે ગુનાના ગામે તાત્કાલિક આમોદ પોલીસે આજુબાજુનું જે આમોદની ગામના જે ગામ છે, દોરા, દાંડા, નિખર, માતરો, ઉચ્છણ વગેરે ગામમાંથી શંકાસ્પદ જે વ્યક્તિઓ હતો એમને ડિટેન કરેલ હતા અને તાત્કાલિક ભરૂચ જિલ્લાના જે ડોગ સ્કોડ, FSL, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ વગેરેની પણ મદદ મેળવેલી હતી. જે આધારે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી જે ડોગ સ્કોડ છે એનો સિલ્કી ડોગ હતો જે ભરૂચનો, જેને બનાવના સ્થળેથી સ્મેલ આપવામાં આવેલી હતી. ત્યારે જે બાદ જે શંકાસ્પદ વ્યક્તિઓ હતા એને લાઇનમાં ઊભા રાખી અને તમામની સ્મેલ આપવામાં આવતા આ સિલ્કી ડોગે આ ગુનાના કામે જે સંડોવાળ તોમદાર છે ચિરાગ દિનેશભાઈ વાણંદ નાને ઓળખી બતાવેલ હતો. ભરૂચ પોલીસની સિલ્કી ડોગે ગણતરીની મિનિટોમાં ચોરને ઓળખી લીધો હતો. મળતી વધુ જાણકારી પ્રમાણે આમોદ તાલુકાના રેસ્ટ હાઉસમાં ચોરીની ઘટના બની હતી. જોકે પોલીસ આ ચોરીનો ભેદ ઉકેલવા માટે ટ્રેકિંગ ડોગ સિલ્કીની મદદ લીધી હતી. પોલીસના આ ડોગે પકડાયેલા શકમંદોને તપાસ્યા હતા અને થેફ્ટ સ્પોટ અને એવિડન્સની સ્મેલ લઈને ચોરને ગણતરીની મિનિટોમાં શોધી કાઢ્યો હતો. ઉલ્લેખનીય છે કે રેસ્ટ હાઉસમાંથી 3.58 લાખની ચોરીની ઘટના બની હતી, જેનો ભેદ પોલીસના ડોગે ઉકેલ્યો હતો. ડોગની ચપળતાનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ડોગ તમામ શંકાસ્પદો પાસેથી પસાર થાય છે અને ત્યારબાદ જેણે ચોરી કરી હતી તે શખ્સ પાસે જઈ ભસવા લાગે છે. તારીખ 26/11/2024 રોજ દોરા જે એક્સપ્રેસ હાઈવે છે એના રેસ્ટ હાઉસ છે ત્યાં કડકો ચોરીનો ગુનો બનેલો, જેમાં જે ગોદરેજની લોકર હતું, જે લોકરમાં લગભગ 3,58,746 રોકડ રકમ હતી તથા બીજા ડોક્યુમેન્ટ, ડાયરી, કપડાં, ક્રેડિટ કાર્ડ વગેરે મુદ્દામાલ હતો, જેની લોકર સાથે ચોરી થઈ હતી. જે ગુનાના ગામે તાત્કાલિક આમોદ પોલીસે આજુબાજુનું જે આમોદની ગામના જે ગામ છે, દોરા, દાંડા, નિખર, માતરો, ઉચ્છણ વગેરે ગામમાંથી શંકાસ્પદ જે વ્યક્તિઓ હતો એમને ડિટેન કરેલ હતા અને તાત્કાલિક ભરૂચ જિલ્લાના જે ડોગ સ્કોડ, FSL, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ વગેરેની પણ મદદ મેળવેલી હતી. જે આધારે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી જે ડોગ સ્કોડ છે એનો સિલ્કી ડોગ હતો જે ભરૂચનો, જેને બનાવના સ્થળેથી સ્મેલ આપવામાં આવેલી હતી. ત્યારે જે બાદ જે શંકાસ્પદ વ્યક્તિઓ હતા એને લાઇનમાં ઊભા રાખી અને તમામની સ્મેલ આપવામાં આવતા આ સિલ્કી ડોગે આ ગુનાના કામે જે સંડોવાળ તોમદાર છે ચિરાગ દિનેશભાઈ વાણંદ નાને ઓળખી બતાવેલ હતો.